મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું સતીશ રાઠોડ. ધોરણ 5 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 17, જેની અંદર આપણે ભાગ 3 ની અંદર છેલ્લો મુદ્દો શું તમને કોઈ તકલીફ પડી એના વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર આપણે જે છે એ એમની અંદર ખુશનૂર દ્વારા જે માહિતી છે એ આપી હતી. સૌપ્રથમ તો તકલીફમાં ખુશનુરે હવે જણાવ્યું. એના બાદ હવે આપણે ભાગ 4 ની શરૂઆત કરીએ છીએ. એમાં પણ કે એમને જે આ છોકરીઓને કઈ તકલીફ પડેલી હતી રમત રમવાથી, તો એના વિશે જણાવી રહી હતી. એમાં હવે બીજી છોકરી એટલે કે અપ્સરાના કહે છે પોતાની જે મત છે તો એને જે કઈ મુશ્કેલીઓ સહન કરવી પડી એ અપ્સરાના કહે છે. તો આપણે ભાગ 4 ની અંદર શરૂઆત કરીએ છીએ. પ્રકરણનું નામ ભૂલી ન જતા ફરી પાછું યાદ અપાવી દઉં, દિવાલ ઓળંગી લીધી. આ પ્રકરણનું નામ છે, પ્રકરણ નંબર 17 છે. એમની અંદરનો આપણે મુદ્દો જોઈએ છે, શું કોઈ તકલીફ પડી હતી એટલે કે જે આ છોકરીઓ હતી તો એને રમત અને એની સાથે બીજી કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એના વિશે જોઈએ છે. તો અપ્સરા કહે છે કે અત્યારે પણ રમત પૂરી કરતા તરત જ ઘરે જવું પડે છે. તો ભાઈ મુશ્કેલીઓ તો અમે પહેલેથી સહન કરતા આવી છીએ અને અત્યારે હજી મુશ્કેલીઓ તો સહન જ કરીએ છીએ. શા માટે? તો કે અત્યારે હજી અમારી રમત પૂરી થાય તો રમત પૂરી કરીને સીધું ઘરે જવું પડે. જ્યારે શું થાય છે તો કે છોકરાઓને આવી કોઈ તકલીફ ન હોય, રમત પૂરી કરીને ઘરે જાય તો ચાલે, ન જાય તો ચાલે. એટલે કે છોકરાઓ છે એ ગમે ત્યાં જઈ શકે છે, અહીં તે અહીં છે એ રખડી શકતા હોય અને મોડે મોડે સુધી એ ત્યાં વાતો કરવા માટે બેઠા રહે એને કોઈ જ કાંઈ કહેતું નથી. જ્યારે જો અમે અહીંયાથી મોડા પડીએ તો ઘરેથી છે એ ફોન આવવા માંડે, ઘરેથી જે છે એ મોડા જઈએ તો ઘરે ખીજાય, ઘરે ઝઘડો કરે. એટલે અમારે તો ઘરે સમયસર પહોંચવું જ પડે. જ્યારે છોકરાઓને આવી કોઈ પણ પ્રકારે જે છે એ કોઈ કાંઈ કહે નહીં. એટલે આ રીતે છોકરીઓને આવી બાબતોની મુશ્કેલીઓ જે છે એ વારંવાર સહન કરવી પડતી હોય છે. અને આટલું જ નહીં, પરંતુ અપ્સરા શું કહે છે કે ભાઈ જ્યારે શાળાએથી આવ્યા બાદ કે ઘરે જાઓ તો ઘરે પણ મારી માતાને બે ત્રણ ઘરના જે કામ હોય તો એ બે ત્રણ ઘરના કામોની અંદર સફાઈ કરવામાં મદદ કરાવવા માટે પણ મમ્મી સાથે છે, એ મમ્મી સાથે આવા કામકાજો કરવા પણ હું જાઉં છું અને એની સાથે સાથે ભણું પણ છું કે ભાઈ ભણવાની અંદર હોમવર્ક ને પાકું કરવાનું, લખવાનું જે આવ્યું હોય એ પણ બધું કરું અને એ પછી થઈ જે છે એ હું રમવા માટે અહીંયા આવું છું, એટલે કે બાસ્કેટબોલ રમવા માટે અહીંયા આવું છું. અને જો મારો ભાઈ, કેમ કે આ ત્રણ બહેનો હતી અપ્સરાને આપણે વાત કરી કે ભાઈ જો એવા ટાઈમ સમયે જો મારો ભાઈ ઘરે છે એ ચા હાથે બનાવી લે કે એને ચાની જરૂરિયાત પડી, ચા પીવી છે અને મારો ભાઈ હાથે ચા બનાવી લે તો માતા છે એ અમને સંભળાવી દે, માતા અમને ડાયરેક્ટ કહી દે કે ભાઈ ત્રણ ત્રણ બહેનો હોવા છતાં હાથે ચા બનાવવી પડે છે, આવો ભાઈ છે. એટલે આ રીતે માતા જે છે એ આવા વાક્યો પણ શું કહે છે અપ્સરા અમને કટાક્ષ ની અંદર સંભળાવી દેતા હોય કે બહેનો હોય અને એ પણ ત્રણ ત્રણ અને તોય ભાઈએ ચા બનાવવી પડે તો શરમ આવી જોઈએ. કોને આવી જોઈએ? એમની માતા કહે છે. તો આવી રીતે આ બધા છે એ વાક્યો અને કટાક્ષ એમને સાંભળવું પડે, આવું અપ્સરા છે એ અપ્સરા એમને કહે છે. અને ત્યારે ફરી પાછી પેલી જે છોકરી હતી એક છોકરી બોલી મૂકી કે ભાઈ એટલું જ નહીં, અમે અમારે એકબીજાની ઘરે જતા હોય તો અમને ખ્યાલ હોય કે ભાઈ હું એક વખત જયારે જરીનની ઘરે ગઈ હતી તો ત્યારે મને શું સાંભળવા મળ્યું હતું એ કહી દો. તો કે જરીનનો નાનો ભાઈ છે ને, એ જરીનનો નાનો ભાઈ માત્ર 5 વર્ષનો છે. કેટલા વર્ષનો છે? માત્ર 5 વર્ષનો છે, છતાંય એ છે એ એમના મમ્મીને કહેતો હોય. શું કહેતો હોય? તો કે આપણે ઇન્વર્ટેડ જુકોમાં ની અંદર જોઈએ છે તો કે એ કહેતો હોય કે મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? છોકરી છે તો કે તમે દીદીને શા માટે રમવા જવા દો, હજી જો 5 જ વર્ષનો, શા માટે રમવા જવા દો છો? મેદાનમાં રમતી હોય એ સારી લાગતી નથી. જો છોકરી છે ને કે મેદાનમાં આવી રીતે રમતી હોય એ સારી લાગતી નથી, શા માટે દીદીને રમવા જવા દો છો? અને તેની મમ્મીએ જ્યારે આવું એના 5 વર્ષના ભાઈએ કીધું એટલે એની મમ્મીએ કહ્યું કે જો તું રમવા જઈશ તો, એટલે કે જો તારી બેન આવી રીતે રમવા જઈશ હવે તું રમવા જઈશ તો, તો ત્યારે શું કહે છે? તો કે હું તો છોકરો છું. જો ભેદભાવ નાના બાળકોથી નાનપણથી ઉછેરમાંથી આવું સમજાવવામાં આવે છે એટલા માટે નથી સમજતા. તો આવા બંધનોમાંથી બહાર નીકળીએ અને આવા જે છોકરા અને છોકરીના ભેદભાવ કોઈ નથી એવું જ સમજી અને આગળ વધીએ તો જ બધા છે એ સમાન બની શકશે. એટલે કે હું તો છોકરો છું, હું તો અવશ્ય રમવા જઈશ,
તો એના મમ્મી એને કહી દીધું તો બેન શા માટે રમવા ન જાય, બેન પણ રમવા જઈ શકે છે. એટલે આ રીતે એ એમના નાના છોકરાને સમજાવ્યું અને એ સમજી ગયો. તો જો દરેક માતા પિતા પોતાના બાળકોને આ રીતે વાત સમજાવશે તો ભાઈ હોય કે બહેન હોય બધા પણ રમી શકે છે. તો આમ આ જરીનના ભાઈ વિશેની પણ માહિતી જે છે એ પેલી છોકરી આપે છે, અને ત્યારે અપ્સાના પણ કહે છે. અપ્સાના શું કહે છે? તો કે રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. કે આજે એ બાળક બાસ્કેટબોલની રમત રમે છે તો અપ્સાના જે છે એને સમજાઈ ગયું કે ભાઈ રમવું એ બધા વ્યક્તિ માટે, એ છોકરો હોય છોકરી હોય પુરુષ હોય કે સ્ત્રી હોય, બધા માટે રમવું સારું છે. અને આ રમત રમવાથી, જો માત્ર રમવાનું જ ન હોય, કેમ કે તમે રમત રમતા હોય તો આપણે આગળ જોઈતું કે સૌ પ્રથમ એ ગ્રાઉન્ડ ઉપર જાય તો એમને દોડ લગાવવી પડે, ગ્રાઉન્ડના ચક્કર મારવા પડે, પછી કસરત કરવી પડે, એ કસરત કર્યા બાદ એમની રમત શરૂ થતી હોય. એટલે કે રમત રમવાથી જે છે એ એમને સમજાઈ ગયું કે ભાઈ રમત રમવાથી જે છે એ કેટલા ફાયદા થાય છે, એ જ્યારે અમે આજે બાસ્કેટબોલ રમીએ છીએ તો ખ્યાલ આવે. અને એની સાથે સાથે આપણું શરીર પણ ખળતલ અને મજબૂત બને. જો રમત રમવાથી આપણું શરીર પણ ખળતલ અને મજબૂત બને છે, અને આપણે ડિસિઝન પાવર જે છે એ સારો લઈ શકીએ છીએ, આપણી જે છે એ દરેક સ્નાયુઓની કસરત થઈ જાય, દરેક સ્નાયુઓ સારી રીતે છે એ બની શકે, અને ખેલાડીઓ હોય તો એમની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધારે હોય, ભૂખ વધારે લાગે તો ખોરાક વધુ ખવાય, અને ખોરાક વધુ ખવાય તો શરીર છે એ મજબૂત બને. તો આમ અપ્સાના કહે છે કે રમત રમવાથી કેટલા ફાયદા થાય છે એ એમને સમજાયું, અને એટલા માટે જે છે એ મારે સારા ખેલાડી બનવું છે. કે અપ્સાના શું કહે છે? અને બીજી વસ્તુ કે આ ફાયદાઓની અંદરનો એક ફાયદો છે કે મારે સારા ખેલાડી એટલા માટે બનવું છે કે બીજાએ છોકરા છોકરીઓ, જો એને શું છે તો કે બીજા પણ છોકરા છોકરીઓ છે એ છોકરા છોકરીઓ મારી જેવા ખેલાડી બનવા ઈચ્છે. જો અપ્સાનાને શું કામ રમત રમી અને સારા ખેલાડી બનવું છે? તો કે બીજા વ્યક્તિઓ અપ્સાનામાંથી પ્રેરણા લઈ અપ્સાનાને પોતાનું રોલ મોડલ બનાવે અને એના ખેલાડી સારા જેવા ખેલાડી બનવા ઈચ્છે, એટલા માટે અપ્સાનાને સારા ખેલાડી બનવું છે. જો આજે દરેક વિદ્યાર્થી મિત્રો જો કે સારા ખેલાડી હોય તો દરેક વિદ્યાર્થીઓ કે દરેક ખેલાડીઓ છે, કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ક્રિકેટ રમવા માંગતું હોય, છોકરો હોય તો એ ક્રિકેટ રમવા વાળો છોકરો છે એ હંમેશા એમ જ વિચારે કે મારે સચિન બનવું છે, સચિન તેંડુલકરને જેવા મારે ખેલાડી બનવું છે. તો એમની ઈચ્છા સચિન તેંડુલકરને કારણે રમત રહે, તો એને સચિન તેંડુલકર દ્વારા એમને પ્રેરણા મળી, તો એ સચિન તેંડુલકર દ્વારા છે એ પ્રેરણા મળવાથી સચિન તેંડુલકર જેવો ખેલાડી બનવા માંગે છે. તો આમ રમતની અંદર એટલા માટે આવા સારા ખેલાડી, એવી જ રીતે કોઈ વિરાટ કોહલી પણ બનવા માંગતું હોય, જો કોઈ દોડની અંદર હોય અને એ છોકરી હોય તો એ પીટી ઉષાની જેમ છે એ દોડવીર બનવા માંગતું હોય, જેમ પીટી ઉષાની નામના થઈ તો એમની પણ નામના થાય એવી ઈચ્છા ધરાવતું હોય, તો આ રીતે અપ્સાના પણ બીજા અપ્સાના ઉપરથી પ્રેરણા લે અને અપ્સાના જેવા ખેલાડી બનવા ઈચ્છે, એટલા માટે પણ અપ્સાનાને સારા ખેલાડી બનવું છે. આ માટે અપ્સાના રમત રમવાથી જે ફાયદાઓ થાય છે એના વિશે જણાવે છે. તો તમે આ માહિતીનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. ખાસ કરીને કોઈ પણ એમની ઈચ્છા પ્રમાણેના કાર્ય કરવામાં ન આવે, એમને પસંદગીની જે રમત છે એ રમવા દેવામાં ન આવે, નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે, તો વિચાર કરો કે આ છોકરીઓ માટે છે. જો આ જ વસ્તુ છોકરાઓને પણ ન કરી દેવામાં આવે તો શું થાય, એને શેનો સામનો કરવો પડે? આ બધા પ્રશ્નો વિચારવા જેવા છે. સાથે સાથે આ જે છોકરીઓ જે છે એ છોકરાઓ સમોવડી અને એ પણ સમાજ સેવિકા, ત્યારબાદ અવકાશયાત્રી, એવી જ રીતે અન્ય ક્ષેત્રોની અંદર વૈજ્ઞાનિક પણ બનવા માટે છોકરીઓ આજે સક્ષમ છે, અને એના ઘણા બધા ઉદાહરણો પણ છે. તો એવી જ રીતે છોકરીઓને શા માટે રમતમાં ભાગ લેવા દેવામાં ન આવે, તો આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ સમાજની અંદર છે એ રહેલા જ છે. ઘર પરિવારની અંદર છોકરીઓ માટે અમુક પ્રકારના બંધનો હજી પણ રહેલા છે કે જેમની અંદર એમને ભણવા દેવામાં પણ નથી આવતા. તો આ બધી વસ્તુ દૂર થવી જોઈએ. અને હવે આપણે આગળનો મુદ્દો જોઈએ તો કે હવે શું, તો કે આ બધો સામનો એમને કર્યો છે, એ સામનામાંથી પસાર થઈ અને આજે એક સફળ ટીમ બન્યા, પણ એ બન્યા પછી હવે શું? તો એમની અંદર જોઈએ છે તો કે આફરીન જવાબ આપે છે તો કે મારે એટલું જ કહેવું છે
કે આગળ પછીનું હવે શું છે તો કે ભાઈ જો તમે પોતાના સ્વપ્ન પૂરા કરવા હોય કે તમારું સ્વપ્ન છે એ તમારે પૂરું કરવું હોય તો તમારે તમારું ઉત્તમ યોગદાન આપવું પડે એટલે કે તમારાથી જે કંઈ પણ પ્રયત્નો થઈ શકે તમારું સ્વપ્ન છે અને તમારા સ્વપ્ન માટે ભોગ પણ તમારે જ આપવો પડશે તો એના માટે જે કંઈ પણ બનતું હોય જે કંઈ પણ ખૂટતું હોય તો એ ખૂટતું પૂરું કરવા માટે તમારે જ પ્રયત્ન કરવા પડશે ત્યારે જ તમારી ઈચ્છા કે તમારું સ્વપ્ન પૂર્ણ થશે આવું આફરીનના મત મુજબ છે ત્યારબાદ ખુશનુર શું કહે છે કે જો કોઈ પણ ઈચ્છા કે કોઈ પણ સ્વપ્ન હોય તો એ સ્વપ્ન સ્વપ્નને એને પૂરું કરવાનું છે તો આવી ઈચ્છા કે સ્વપ્ન છે તો એમની રજૂઆત કરવાની હિંમત રાખો તો ખાસ રજૂઆત કરવાની હિંમત રાખો આપણે આપણા માતા પિતાને આ વસ્તુ કહી દેવી જોઈએ કેમ કે તમે કઈ બાબતની અંદર આગળ વધવા માંગો છો કેમ કે એ સ્વપ્ન તમારું છે જો તમારા માતા પિતા એમના સ્વપ્ન પૂરા કરવા માટે તમારે ઉપર જે છે એ આ પ્રવૃત્તિ કરે છે તો કદાચ તમે એમાં સફળ પણ ન જાઓ અને તમને ગમતું કાર્ય તમને જેની અંદર શોખ છે રસ છે એ કાર્ય તમે કરશો તો તમે એમની અંદર સફળ 100% જશો તો આ જ વસ્તુ છે કે જો તમને કોઈ પણ વસ્તુ ગમે છે કે તમારા સ્વપ્ન છે તો એમને તમારે હિંમત સાથે તમારા માતા પિતાને જણાવી દેવી જોઈએ કારણ કે કેમ કે તમારી ખુશીમાં જ તમારા માતા પિતા પણ ખુશ હોય છે તો એના કારણે એ પણ તમારું જે છે એ લાગણીને સમજી અને તમને એ ફિલ્ડ તરફ છે એ ફિલ્ડ તરફ આગળ મોકલશે એટલે હિંમતથી તમારે તમારી વાત કહી દેવી જોઈએ કે ભાઈ તમને રમવાની અંદર રસ છે એટલે કે સ્પોર્ટ્સમાં રસ છે તમને સાયન્સમાં રસ છે કે તમને પછી વાંચન લેખનની અંદર રસ છે કે પછી તમને રાજકારણની અંદર રસ છે તો જે કંઈ પણ બાબત જે ફિલ્ડ છે એના વિશે તમારે હિંમતભેર જણાવી દેવું જોઈએ જેથી તમે એ તરફ આગળ વધી શકો અને જો અત્યારે તમે નહીં કરો કે ભાઈ તમારી પાસે એ સમયગાળો હોય કે જ્યારે તમારે એ આ હિંમતભેર તમારા માતા પિતાને કહી દેવું જોઈએ પણ જો તમે એ નહીં કહો તો શું થશે તો કે પાછળથી પસ્તાવો થશે શું થશે પાછળથી તમને પસ્તાવો થશે કે ભાઈ જો મેં વહેલું કહી દીધું હોત તો આજે આમ થયું હોત નહીં તો ભાઈ આપણનું ધ્યાન રમતની અંદર હોય કે દાખલા તરીકે આપણે જે છે એ ક્રિકેટની રમત રમવું છે પણ આપણને ટેનિસની અંદર રમવા માટે કીધું માતા પિતા દ્વારા પણ આપણે સારા એવા ક્રિકેટર બનવું હતું અને ટેનિસની રમતમાં રમવાનું કીધું તો આના કારણે ઘણી વખત એવું બનતું હોય કે તમે સારા પ્લેયર બની શકો નહીં અને પછી તમારું ટીમની અંદર સિલેક્શન થાય નહીં તો ત્યારે શું થાય તો કે પસ્તાવો અને જ્યારે પસ્તાવો થાય છે તો ત્યારે એટલો બધો સમય પસાર થઈ ગયો હોય કે આપણે પાછા વળી શકીએ નહીં એટલા માટે અને ઘણી વખત આપણને પણ છે એ જોયું હોય કે ભાઈ મેં પહેલા જ છે એ કહી દીધું હોત તો પણ પસ્તાવો જે છે એ થાય તો આના કારણે તમે હિંમતથી એ જણાવી દો નહીં તો પાછળથી જે છે એમનો પસ્તાવો છે એ પસ્તાવો જ કરવાનો રહેશે અથવા આપણને એવી પણ લાગણી ઉભે કે જો મેં આ ન કર્યું હોત તો સારું હોત આવું થાય એટલે પછતાવો ન રહે એટલા માટે હિંમતથી આપણે એમની રજૂઆત છે એ રજૂઆત કરી દેવી જોઈએ આવું ખુશનુરના મત મુજબ રહેલું છે તો આ દરેક જે આવા ટીમના મેમ્બર હતા તો એ ટીમના મેમ્બરોએ પોતપોતાના વિચારો પોતાના મતો રજૂ કર્યા અને ત્યારબાદ હવે જે એમની મુલાકાત લેવા આવેલા હતા એને શું કીધું તો કે મુલાકાતીએ એમને કીધું કે ભાઈ તમારા વિશે અમે સમાચાર પત્રમાં વાંચ્યું હતું અને એટલા માટે અમે તમને મળવા આવ્યા હતા તો હવે આ જે સમાચાર પત્રમાં લખ્યું હતું તો એ બધા લોકોએ વાંચ્યું પરંતુ આજે તમારી આ મુલાકાત લઈ અને અમે તમારા જે કંઈ પણ આવા પ્રશ્નોની નોંધ કરી છે જવાબની નોંધ કરી છે તો એ હવે અમે વિદ્યાર્થીઓની ચોપડીમાં વાંચશે એટલે કે અમે હવે પાઠ્ય પુસ્તકોની અંદર આ વસ્તુ તમારા વિશેની લખવાના છીએ તો તમને કેવું લાગશે જો અહીંયા એક આપણને ખબર પડી જાય કે આ ખુશીની વાત છે કે ભાઈ છાપામાં આવ્યું તું હવે ચોપડીમાં વિદ્યાર્થીઓ વાંચે તો શું થાય તો કે જે આગળ આપણે જોયું હતું કે એમના સ્વપ્ન હતા કે એ બીજાના માટે પ્રેરણા સ્ત્રોત બને એટલે આ એ જ પ્રશ્ન તો કે તમને કેવું લાગશે તો ફરી પાછો આ શ્રી આફરીન જે છે એ જવાબ આપે છે કે ભાઈ આ વાતથી તો અમે બહુ ખુશ થઈ ગયા કે ભાઈ છાપામાં આવ્યું હતું તો એ અમને ખુશ હતા અને હવે જો પાઠ્ય પુસ્તકોની અંદર ચોપડીમાં આવશે તો એ તો બહુ જ મોટી ખુશીની વાત છે
અમારા માટે અને અમારા વાલીઓ માટે ખુશીની વાત છે કે અમે જે આ બધું કર્યું એ સ્ટ્રગલ વિશે ની હવે વિદ્યાર્થીઓ ચોપડીમાં ભણશે એટલે બહુ ખુશીની વાત છે. ખુશીનો કોઈ પાર નથી રહ્યો અને આના કારણે અમે અમારી આ જે ખુશી વ્યક્ત કરવા માટેના જે છે એ કોઈ શબ્દ નથી. તો ભાઈ અમે તમને કેવી રીતે કહી શકીએ કે જો આવી રીતે વિદ્યાર્થીઓ વાંચશે તો અમે કેટલા ખુશ થાશું એના માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. અંગ્રેજીમાં આપણે કહીએ તો કે સ્પીચલેસ થઈ ગયા. આમ આફરીને જણાવ્યું અને એની સાથે સાથે એમને કીધું કે ભાઈ અમારે અમારા ગામ શહેર એ દેશમાં પ્રસિદ્ધ થવાનું છે, એટલે કે વર્લ્ડ ફેમસ કે દેશ ફેમસ ની જે છે એ થવાનું છે. તો આવી પ્રસિદ્ધિ મેળવવા માટે જે છે એ પ્રસિદ્ધિ મેળવવા માટે અમારે સારું જ રમવું પડશે. કે જો એક હવે એમની પાસે કે જો આટલી પ્રસિદ્ધિ મેળવેલી છે અને એમની પ્રસિદ્ધિ એમનમ રહે અને એ વધારે પ્રસિદ્ધ થાય તો એના માટે એને શું કરવું પડશે, તો કે સારું જ રમતા રહેવું પડશે. જો વિદ્યાર્થી આપણે એવું થાય કે ક્લાસની અંદર આપણે જે પેલો બીજો ત્રીજો નંબર આવતો હોય તો આપણે એ જ પ્રયત્ન હોય કે આપણો જે રેન્ક છે એ રેન્ક એમનેમ જળવાઈ રહે. એટલે કે પેલા નંબર વાળો વિદ્યાર્થી એમ જ વિચારતો હોય કે હું હંમેશા ક્લાસની અંદર ફર્સ્ટ જ આવું, એટલા માટે એ સારા પ્રયત્નો કરતા રહે. જો અહીંયા પ્રસિદ્ધ થયા છે તો એને પણ હવે એમનું સ્થાન કે મેં જે લેવલ પ્રાપ્ત કર્યું છે તો એ સારું એવું લેવલ જાળવી રાખે એવા પ્રયત્નો છે એ કરશે. તો આમ એમ કીધું અને ત્યારે બધી છોકરીઓ કે જે ટીમની આ બધી સભ્ય હતી એ બધી એ શું કીધું, તો કે હા અમારી પણ આ જ ઈચ્છા છે. એટલે કે આફરીને જે કીધું એ આફરીની પ્રમાણે જ એમની પણ ઈચ્છા રહેલી છે કે એ પણ પ્રસિદ્ધ થાય અને એ પણ પ્રસિદ્ધ થવા માટે સારા જ એમને રમતું રહેવું જોઈએ, ગ્રાઉન્ડની અંદર પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ અને બીજી ટીમો સાથે છે એને સ્પર્ધા પણ કરતી રહેવી જોશે. કેમ કે જો એ સ્પર્ધા કરશે તો જ એમને ખ્યાલ આવશે કે એમની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કે નથી આવ્યું, એ સારા પ્લેયર છે કે નથી, એ જીતી શકે છે કે નથી જીતી શકતા. તો આ બધા માટે એમને હંમેશા કાર્યરત રહેવું જ પડશે અને ત્યારે જ એ પોતાનું સ્થાન છે એ સારી રીતે જાળવી રાખશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે ટીમના મેમ્બરો હતા એના વિશેની માહિતી આપી દીધી. હવે આપણે જે આ ટીમને તૈયાર કરનાર એટલે કે છોકરીઓની જે ટીમને તૈયાર કરી છે તો એ ટીમને તૈયાર કરનાર કોચ વિશે જાણીએ કે કોચ જે છે એમના વિશે આપણે માહિતી મેળવીએ. છોકરીઓની ટીમના જે આ કોચ હતા એટલે કે આ છોકરીઓની જે ટીમ બનાવી એમના કોચનું નામ હતું નૂરખાન. ખાસ યાદ રાખજો નૂરખાન. તો નૂરખાને આ છોકરીઓની બાસ્કેટબોલની ટીમ છે એ બનાવેલી હતી અને જે મુંબઈની અંદર ઓલ્ડ પાર્ક સ્થિત સ્ટેડિયમની અંદર છે એ રહેલી છે. અને એમને છે એ આ ટીમના ઇતિહાસ વિશે કહ્યું. તો કઈ રીતે એને છોકરીઓની ટીમ શરૂ કરી, તો કે ભાઈ મુંબઈની અંદરનો જે એમનો વિસ્તાર ઓલ્ડ પાર્ક જે છે એ ઓલ્ડ પાર્ક કેવો છે, તો કે ખૂબ જ ભીડભાડ વાળો વિસ્તાર છે એ રહેલો છે અને આ વિસ્તારમાં એક જ મેદાન છે એ આવેલું છે કે જેની અંદર અહીંયા અત્યારે છોકરીઓ જે આ પ્રેક્ટિસ કરી રહી છે અત્યારે રમી રહી છે તો એક જ મેદાન રહ્યું છે. એટલે કે ત્યાં છોકરીઓ પ્રેક્ટિસ કરવા માટે આવતી અને છોકરાઓ પણ પ્રેક્ટિસ કરવા માટે છે એ આવતા હતા. કેમ કે એના વિસ્તારમાં એક જ મેદાન હતું એટલે આ મેદાન જે છે એ રહેલું હતું. અને આ મેદાન જે છે એનું નામ શું હતું, તો કે એ મેદાનનું નામ હતું બચ્ચુખાન મેદાન. ખાસ યાદ રાખજો એ મેદાનનું નામ શું હતું, બચ્ચુખાન મેદાન. અને અમારા કે જે આ વિસ્તારની અંદર આવેલું આ બચ્ચુખાન મેદાન છે એ કેવી રીતે બન્યું, તો કે એમના એ વિસ્તારની અંદર મુસ્તફા ખાન નામનો એક છે એ વ્યક્તિ હતો. તો એ મુસ્તફા ખાન નામનો માણસ જે છે એ બધાથી જે છે એ બધાથી આ મુસ્તફા ખાન માણસથી ડરતા હતા. એટલે કે એમના વિસ્તારની અંદર આ મુસ્તફા ખા છે એ મુસ્તફા ખા કેવો હતો, તો કે એ વ્યક્તિ માથાભારે વ્યક્તિ કહી શકાય એવો વ્યક્તિ હતો. તો એ મુસ્તફાનથી બધા ડરતા હતા. પરંતુ મુસ્તફા ખાન કેવો હતો, તો કે મુસ્તફાને બાળકો છે એ બાળકો ગમતા હતા અને બાળકો સાથે એ સારા એવું વર્તન અને વ્યવહાર કરતો હતો. તો એના કારણે બાળકોએ જે છે એ બાળકોએ આ મુસ્તફા ખાનને જે છે એ મુસ્તફા ખાનને બચ્ચુખાન એવું નામ આપ્યું. એટલે કે પછી હવે બાળકો એમને બચ્ચુખાન છે એ બચ્ચુખાન બોલાવવા લાગ્યા. અને એના પરથી જ કે એમના વિસ્તારની અંદર આ બચ્ચુખાને કે જે અત્યારે મેદાન છે એ મેદાન કેવું હતું, તો કે ત્યારે આ મેદાન કાદવ કીચડ વાળી જમીન હતી
અને કાદવ કીચડ વાળી જમીન ની અંદર જે છે એ બચુખાન બાળકોને રમત પ્રત્યે જે છે એ પ્રોત્સાહિત કરતો હતો અને પછી બચુખાને આ મેદાન ની સારી એવી પ્રમાણ માં મરમત કરાવી એટલે કે જે કાદવ કીચડ વાળો ભાગ હતો તો એવી જગ્યાએ અમુક પ્રકારે રેતી ને કાકરા ના ઉનાખી અને ત્યાંથી કાદવ કીચડ દૂર કર્યું અને રમત માટેનું મેદાન છે એ બનાવ્યું અને એ બનાવવાના કારણે પછી એ મેદાન નું નામ બચુખાન મેદાન છે એ આવ્યું અને એ જ મેદાન પર અત્યારે કે આ છોકરીઓ જે છે એ પ્રેક્ટિસ કરી રહી છે એ તો આ રીતે એ બચુખાન છે એ જે મુસ્તફા ખાન નામનો જે માથાભારે માણસ હતો એ રમત પ્રત્યે આ રીતે કે એમને પણ રમત પ્રત્યેની જે ભાવના થી એના નામ પરથી આ બચુખાન મેદાન પડ્યું અને એની સાથે સાથે કે ભાઈ જ્યારે ઈ આ મેદાન ની અંદર બાળકોને રમત માટે પ્રોત્સાહિત કરતો હતો તો કે ત્યારે એમાંથી હું પણ એક હતો એટલે કે ત્યારે હું બાળક હતો કોણ કોચ સાહેબ અને ઈ આ નૂરખાન કે નૂરખાન કહે કે ભાઈ હું ત્યારે એક બાળક હતો અને જેમાં મને બચુખાન છે ઈ રમત રમાડતો હતો અને એમાંથી જ પ્રોત્સાહિત થઈ અને આજે હું કે કોચ તરીકે છે એ પહોંચી શક્યો છું તો આ એક બચુખાન ની જ નિષ્ઠા છે એટલે આના કારણે બચુખાન ની નિષ્ઠા ને કારણે જ આ વિસ્તાર ની અંદર ના જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ સારા એવા ખેલાડી બન્યા અને એ ખેલાડી બની દેશ ની અંદર ના જે છે એ દેશ ની અંદર અને છે એ સ્પર્ધાઓ ની અંદર કે રાજ્યો રાજ્યો સાથેની સ્પર્ધાઓ છે એ સ્પર્ધાઓ કરવાની અંદર સક્ષમ બન્યા એટલે કે આપણે કહી શકીએ તો કે ભાઈ દેશ રાજ્ય રાજ્ય વચ્ચેની જે સ્પર્ધાઓ થતી હોય બાસ્કેટબોલ ટુર્નામેન્ટ તો એમના માટે સક્ષમ બનાવવા માટે બચુખાન ના પણ જે છે એ અમુક પ્રકારની પ્રયત્નો રહેલા છે અને એ પ્રયત્નોની સફળતાનું એક ઉદાહરણ કોચ પોતે એટલે કે નૂરખાન પોતે રહેલા હતા કે એ સારી રીતે રહીમાં અને કોચ બન્યા તો આમ સક્ષમ બનાવવા માટે બચુખાનનો એ આભાર માને છે અને સાથે સાથે એ કહે છે કે આ વિસ્તારની અંદર બાળકોને આજે અમે તાલીમ આપીએ છીએ અને એ તાલીમ આપ્યા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષા એટલે કે ઇન્ટરનેશનલ લેવલે પણ હવે કેટલાક બાળકો છે એ આજે હવે રમવા માટે છે એ રમવા માટે જાય છે અને એ બધા બાળકો અમુક અર્જુન પુરસ્કાર ખાસ યાદ રાખજો અર્જુન પુરસ્કાર પણ છે એ બાળકોને મળેલો છે તો આ રીતે આવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ બાળકો છે એ રમેલા છે અને નૂરખાન એટલે કે જે આ કોચ સાહેબ હતા તો એ નૂરખાન આગળ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જે છે એ વર્ષોથી અમે છોકરીઓને પણ જે છે એ છોકરીઓની પણ ટીમ બનાવેલી છે અને એ પણ છોકરાઓની જેમ આજે સક્ષમ અને સફળ બની છે અને આ છોકરીઓની ટીમ જે છે એ અમારા મહારાષ્ટ્ર રાજ્ય માટે છે એ મહારાષ્ટ્ર કેમ કે મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તો મહારાષ્ટ્ર રાજ્ય માટે છે એ રમે છે અને આ બધી છોકરીઓ સારી શિસ્તબદ્ધ રીતે જો સૌથી જરૂરિયાત શું હોય તો કે સારી શિસ્ત શિસ્ત અને સંસ્કાર ખૂબ જ જરૂરી હોય તો કે સારી શિસ્ત રીતે જે છે એ સારી શિસ્તથી રમે છે અને અમારા જે આ કઈ પણ કે માત્ર છોકરીઓ જ નહીં પરંતુ અહીં આ મેદાનની અંદર આવતા છોકરા અને છોકરીઓ જે છે એ જુદા જુદા વિસ્તારોમાંથી અહીં પ્રેક્ટિસ કરવા માટે આવે છે તેઓ જુદા જુદા કુટુંબોમાંથી આવે છે ઘણા ગરીબ છે ઘણા ધનવાન છે ઘણા લોકો ઉર્દુ માધ્યમમાંથી ભણે છે ઘણા અંગ્રેજી માધ્યમમાંથી ભણે છે તો આવા જુદા જુદા વિસ્તારમાંથી અને જુદી જુદી રીતભાત પરંપરા પાળતા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ એટલે કે તાલીમ મેળવવા માટે આવે છે અને એ અહીં આવ્યા પછી એટલે કે ભલે આટલી એની અંદર વિવિધતા હોય જુદા અલગતા હોય પણ અહીં આવ્યા પછી એક ટીમની જેમ છે એ એક ટીમની જેમ વર્તે છે એટલે કે આવા ગરીબ અમીર પછી ઉર્દુ કે અંગ્રેજી આવા બધા માધ્યમો ભૂલી અને રમતની અંદર બધા છ એક થઈ જાય છે એટલે કે એમની ટીમની અંદર એકતા આવી જાય છે તો એમની ટીમનો આ જ ગુણ છે એકતા એ એમની ટીમનો શું રહેલો છે તો કે એમની ટીમનો જીવન મંત્ર છે એ જીવન મંત્ર એકતા રહેલો છે કે જેના કારણે બધા આ પાર્ટિસિપેટ બધા જે એમના ટીમના મેમ્બરો છે તો એ બધા આ રીતે એક છે એ એમની ટીમનો જીવન મંત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આપણો ભાગ 4 અહીંયા પૂર્ણ થાય છે અને સાથે સાથે પ્રકરણ 17 દિવાલો ઓળગી લીધી એ પણ અહીંયા પૂર્ણ થાય છે તો આ પ્રકરણના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખી પાકા કરવાના રહેશે ધન્યવાદ